હેલો દોસ્તો, કેમ છો? મજામાં? મજામાં જ છો? મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો. દોસ્તો, કોમ્પ્યુટર અને મોબાઈલના અવનવા વિડીયો જોવા માટે આ મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. તો ચાલો દોસ્તો, આજના ટોપિક વિશે આપણે શીખીએ અને સમજીએ. દોસ્તો, આજનો આપણો ટોપિક છે ટેબલ ઇન HTML. દોસ્તો, HTML ની અંદર આપણે HTML કોડિંગ કરીને વેબ પેજની અંદર ટેબલ કઈ રીતના દર્શાવી શકાય ત્યારના વિડીયોની અંદર આપણે દોસ્તો શીખવાનું છે અને સમજવાનું છે. સૌપ્રથમ તો દોસ્તો આપણે નોટપેડ ઓપન કરી લઈએ. સૌપ્રથમ આપણે HTML નો ટેગ છે યુઝ કરશું. HTML પછી વેબ પેજની ઉપર આપણે ટાઇટલ આપવાનું છે, બરાબર? તો ટાઇટલ આપવા માટે આપણે હેડ ટેગનો યુઝ કરશું. ટાઇટલમાં આપણે ટાઈમ ટેબલ અથવા તો ટેબલ ટેબલ આપણે નામ આપી દઈએ, બરાબર? અહીં આપણે ટાઇટલ ટેગ પૂરો કરશું. હેડિંગ અપાઈ ગયું એટલે આપણે અહીંયા હેડિંગ ટેગ પણ પૂરો કરશું. હવે બોડી, બોડીની અંદર દોસ્તો આપણે ટેબલ બનશે. સૌપ્રથમ આપણે ટેબલનો ટેગ છે, એ ટેબલનો ટેગ જ છે, બરાબર? આખું નામ લખવાનું ટેબલ, એન્ટર, બોર્ડર. બોર્ડર આપણે બે રાખી દઈએ, બે બોર્ડર, ડબલ કોટેશન પૂરા અને કૌંસ પૂરો. હવે દોસ્તો અહીંયા કેપ્શન લેશું. કેપ્શન એટલે કે આપણે ટેબલની ઉપર કોઈ તમારે ટાઇટલ આપવું હોય તો, બરાબર? ત્યાં ખાનું નહીં આવે. કેપ્શન ટેબલનું હેડિંગ આપવા માટે આપણે S1 ટેગનો યુઝ કરશું. S1 ફોન્ટના કલર આપવા માટે આપણે ફોન્ટ ટેગ છે એ યુઝ કરશું. ફોન્ટ કલર ઇક્વલ ટુ બ્રાઉન. અહીંયા લખશું ધીસ is our timetable. અહીંયા જે પેલો ટેગ યુઝ થયો હોય દોસ્તો એ આપણે અહીંયા પૂરો કરી દેવાનો. જે લાસ્ટમાં ટેગ છે આપણે ફોન્ટ યુઝ કર્યો હતો, અહીંયા પેલા ફોન્ટને પૂરો કરશું. પછી આપણે યુઝ કર્યો હતો S1 ટેગ, S1 ટેગ છે એ અહીંયા પૂરો કરશું. પછી કેપ્શન, બરાબર, એ ટેગને પૂરો કરી દઈએ. એન્ટર. હવે દોસ્તો TR ટેગ છે એ આપણે TR ટેગ ની અંદર જેટલા ખાના હોય, બરાબર, ખાના એટલે કે રો, TR ની જેટલી રો હોય એ TR ની અંદર આપણે દોસ્તો બંને ટેગ છે આની અંદર યુઝ કરી શકીશું. TR ટેગમાં જો આપણે TS ટેગ યુઝ કરીએ તો જે ખાનામાં લખાણ આવે, બરાબર, એ બોલ્ડમાં આવે એટલે કે ઘાટું આવે, અને
ટીડી આપણે લખાણ કરીએ તો સામાન્ય લખાણ હોય એ રીતનું જોવા મળે. આપણે બંનેનો યુઝ કરીને જોઈશું. સૌ પ્રથમ આપણે ટેબલની અંદર આપણે અહીંયા TH બરાબર ખાટા અક્ષર લાવવાના છે એટલે TH ટેગનો યુઝ કરીશું. TH એની અંદર આપણે ડે બરાબર ઇક્વલ ટુ એ રીતનું આપણે રાખીએ એટલે અહીંયા સ્લેશ પૂરો TS. હવે દોસ્તો આપણે અહીંયા ડે ના નામ ટાઈપિંગ કરી નાખશું મંડે. TS પૂરો પછી સન્ડે TS ટેગ પૂરો બરાબર. હવે આપણે રો છે એ અહીંયા પૂરી થઈ ગઈ. હવે નીચેની બીજી રો લેવી હોય તો આપણે બીજી આપણે TR ટેગ પાછો યુઝ કરવો પડે બરાબર. આપણે આ TR ટેગ છે ને બંધ કરી દઈએ. હવે બીજો TR ટેગ છે ને યુઝ કરીશું એટલે કે બીજી રો લાવવા માટે. એન્ટર. અહીં આપણે TD ટેગ બરાબર. ઓલું તો આપણે જે ટાઈમ ટેબલમાં આપણે ટાઇટલ આપવાના હતા વારના બરાબર. હવે આપણે અંદર લખવાનું છે બરાબર ડિટેલ. તો આપણે ડિટેલમાં આપણે TD સામાન્ય ટેક્સ આવે એ રીતના આપણે TD ટેગનો યુઝ કરીશું. TD 11 ટુ 12 બરાબર. અહીંયા TD ટેગ પૂરો કરી દઈશું. અહીંયા આપણે TD બીજી કોલમમાં આપણે સબ્જેક્ટના નામ આપશું મેથ. TD પૂરો પાછો TD યુઝ કરશું. હવે દોસ્તો જુઓ 7 વારના બરોબર આપણે અહીંયા 8 કોલમ લીધી હતી. અહીં નીચે 8 કોલમ થઈ ગઈ જોઈ લેવાનું. 1 2 3 4 5 6 7 ને 8 બરાબર. 8 જે કોલમ છે એ પૂરી થઈ ગઈ એટલે આપણે TR ટેગ છે અહીંયા પૂરો કરી દઈશું. હવે આપણે ટેબલ ટેગને પણ અહીંયા પૂરો કરી દઈશું કારણ કે 2 રો અને 8 કોલમ આપણે ઓલરેડી લઈ લીધી. ટેબલ ટેગ અહીંયા પૂરો કરી દઈએ. બોડી ટેગ છે એના પણ આપણે અહીંયા પૂરો કરી દઈએ કારણ કે લખાણ પૂરું થઈ ગયું. પછી સ્લેશ HTML એ ટેગ પણ અહીંયા પૂરો કરી દઈએ. હવે આ ફાઇલને આપણે સેવ કરી લઈએ. સેવ એઝ ડેસ્કટોપમાં ટાઈમ ટેબલ બરાબર ટાઈમ ટેબલ .html. અહીંયા ડેસ્કટોપ ઉપર દોસ્તો આપણે ટાઈમ ટેબલ HTML ફાઇલ છે એ અહીં જોવા મળશે. એની ઉપર રાઇટ ક્લિક કરવાની ઓપન વિથ ફાયરફોક્સ એટલે આ રીતના આપણું ટાઈમ ટેબલ છે એ દોસ્તો જોવા મળશે. દોસ્તો આપણે કેપ્સા ટાઈપિંગ કર્યું હતું કેપ્સન એ જોવા મળ્યું નથી કારણ કે HTML કોડિંગમાં થાય કે આપણે ખામી રહી ગઈ તો આપણે એડિટ કરીશું. અને ફોન્ટ કલર છે ના આપણે એક કોણીય કૌંસ રહી ગયો છે બરાબર. પાછા F5 પ્રેસ કરશું. હજી તો એક ભૂલ રહી ગયેલી છે જોઈ લઈએ. અહીંયા કૌંસ વધારે થઈ ગયો છે બરાબર. F5 બરાબર રેફ્રેશ આપ્યું એટલે દોસ્તો આ રીતના આપણે ટાઈમ ટેબલ ટેબલ કઈ રીતના બનાવે એ જોયું. હવે હજી નીચે આપણે થોડીક રો ઉમેરી લઈએ તો આપણે TD ટેગ છે એ આપણે અહીંથી
કોપી કરી લઈશું, બરાબર. પછી એન્ટર આપશું. અહીં તમારે વિષય ચેન્જ કરવાના રહેશે, ટાઈમ ટેબલ હોય એ પ્રમાણે, બરાબર. આપણે બે ત્રણ ઉમેરી લઈએ, કોપી કરીને પાસ્ટ કરી લીધા, બરાબર. પછી આમાં ચેન્જીસ કરવું એના કરીએ કે એટલે આપણે જોવા પૂરતું પાસ્ટ કરી દઈએ. મોઝિલામાં જઈશું, F5 પ્રેસ કરશું, બરાબર. એટલે આ રીતના આપણે અહીંયા છે એ જોવા મળશે. હવે દોસ્તો આપણે આને આ ટેક્સ છે, આ ટેક્સ લખેલા, બરાબર, એને સેન્ટરમાં લાવવું હોય તો શું કરવું? તો આપણે પાછળ અહીંયા જઈશું TR માં, બરાબર. તમારે TR માં ટાઈપિંગ કરવું પડે. એટ્રીબ્યુટ છે આપણે અલાઈન એટ્રીબ્યુટ્સ, બરાબર. એની અંદર આવશે મિડલ લાઈન ઇક્વલ ટુ ડબલ કોટેશનમાં મિડલ ડબલ કોટેશન પૂરા, બરાબર. આપણે આટલું કોપી કરી લઈએ એટલે જ્યાં TR ટેગ શરૂ થતો હોય અહીંયા શરૂ થાય, બરાબર. ના પાસ્ટ કરી દઈએ, પછી અહીંયા શરૂ થાય, ના પાસ્ટ કરી દઈએ, સોરી. અહીંયા શરૂ થાય, બરોબર. બધામાં આવી ગયું. હવે આપણે પાછા બ્રાઉઝર ઉપર જઈશું, F5 પ્રેસ કરશું. એટલે આ રીતના દોસ્તો આપણે ટેબલ છે વેબ પેજ ઉપર HTML અંદર કોડિંગ કરીને આપણે વેબ પેજની અંદર આ રીતનું ટાઈમ ટેબલ બનાવીને આપણે વેબ પેજની અંદર દર્શાવી શકીએ અને જોઈ શકીએ. થેન્ક યુ. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો? ગમ્યો તો લાઇક અને શેર કરો. અને આ દોસ્તો કોમ્પ્યુટર અને મોબાઈલના કોઈ પણ પ્રશ્નો હોય તો મારા વિડીયોમાં તમે કમેન્ટ લખી શકો છો, જેથી કરી હું તમને એનો જવાબ આપી શકું. આભાર.